મોરબીમાં રહેતા હો તો મારી આ રજૂઆત ખાસ નિહાળજો, કારણ કે આજે મારે વાત કરવી છે મોરબીના ડોનની. આ શખ્સ શહેરમાં ધાક જમાવીને બેઠો છે, ગમે તે બિલ્ડરનું કરી નાખવા માટે તૈયાર છે. ગુનાની દુનિયામાં આ ડોનને બાબુના નામે ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ કોણ છે મોરબીનો ડોન અને કેવી રીતે આવ્યો સામે. મોરબીના ડોનની ધરપકડ, સમાધાનને નામે લૂંટ, બિલ્ડર સાથે ઠગાઈ, આ ઘટના મોરબી શહેરની છે. ગઈકાલે મોરબી પોલીસે એક કુખ્યાત શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ પોતાની જાતને ડોન સમજે છે, ગમે તેનું કરી નાખવા માટે તૈયાર છે. થોડા દિવસ પહેલા મોરબીમાં રહેતા બિલ્ડર દુદાભાઈ ધનજીભાઈ મેવાડાએ પોલીસ ફરિયાદ કરી હતી. આ પોલીસ ફરિયાદના આધારે ગઈકાલે ડોન અને તેના સાગરીતોને ઝડપી લીધા. કોની કોની ધરપકડ થઈ છે તેની પહેલા વાત કરીએ કે જબલપુરનો ડોન બાબુ ઝાપડા, જગદીશ ઉર્ફે જગો કરસન ઝાપડા, કરસન ભુવો, મનુભાઈ દેવરાજભાઈ ઝાપડા ની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં જોવા મળતા આ ચારેય શખ્સો ફાટીને ધુમાડે ગયા હતા. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ચારેય શખ્સો બેશરમ છે. ખુદ પોલીસ જાપ્તામાં હોવા છતાં પણ તેમને લાજ કે શરમ જેવું કશું નથી. બિંદાસ રીતે તમામ લોકો હસી રહ્યા છે. શું હતી ઘટના? શા માટે બાબુની ધરપકડ થઈ? બાબુએ કોનું કરી નાખ્યું? આ માથાભારે ટોળકીનો સંપર્ક થોડા સમય પહેલા બિલ્ડર દુદાભાઈ ધનજીભાઈ મેવાડાએ કર્યો હતો. બિલ્ડરે બાબુના સાથીને કહેવડાવ્યું હતું કે મારા પુત્રના ઘર સંસારમાં ધમાલ ચાલે છે, ઘર સંસારમાં સમાધાન થઈ જાય તેના માટે કંઈક કરો. આ ટોળકીએ સમાધાનને નામે બિલ્ડરના પુત્ર અને પત્નીની ઈચ્છા ન હોવા છતાં બંનેના છૂટાછેડા કરાવી નાખ્યા. બિલ્ડર પાસેથી સમાધાન પેટે 1 કરોડ પડાવી લીધા અને અંતે રિવોલ્વર બતાવી ડરાવી ધમકાવી બળજબરીથી છૂટાછેડાના કાગળોમાં સહી કરાવી લીધી. બાબુના ત્રાસની સામે બિલ્ડર કશું ન બોલ્યા, બધું ચલાવી લીધું. રિવોલ્વર બતાવીને ધાક ધમકી આપી હતી અને ધાક ધમકી આપીને સમાધાન પેટે 1 કરોડ 2 લાખ 71 જેટલી રકમ એમણે કબજે કરી લીધી હતી અને એ ઉપરાંત અન્ય બીજા 22 લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી. આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ PSI રાજેશ વ્યાસ જાતે તપાસ સંભાળી હતી અને ક્રાઇમ બ્રાન્ચમાં જ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ધમકી આપી 2 કરોડ પડાવી લીધા, માંડ માંડ છુટકારો થયો. બિલ્ડર પાસેથી બાબુડાએ 1 કરોડ ખંખેરી લીધા બાદ વધુ પૈસા મેળવવા માટે ભારે દબાણ કર્યું. ત્યારબાદ 2.71 લાખ પણ પડાવી લીધા હતા. આથી આ પૈસા પરત લેવા ગયેલા બિલ્ડર અને તેના પુત્રને બાબુ ડોન સહિત 4 શખ્સોએ તેને જબલપુર ખાતેના ડેલામાં ગોંધી રાખ્યા હતા. આથી તક મળતા જ બંને પિતા પુત્ર ત્યાંથી ભાગી છૂટ્યા. ત્યારબાદ બાબુડો વધુ ₹22 લાખની ખંડણી માંગીને તેને ગામ છોડવા મજબૂર કર્યા હતા. અંતે મોરબી આવી ગયા બાદ પણ આ શખ્સની હેરાનગતિ પીછો ન છોડતા બિલ્ડરે LCB ખાતે ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ચારેય શખ્સોને ઝડપી લીધા હતા. ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ 5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને તપાસ તેજ કરી છે. કોણ છે મોરબીનો બાબુડો? ગુનાની દુનિયામાં આ ગેંગને તાજિયા ગેંગ કહેવાય છે અને ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ છે બાબુ. તે કોઈ સીધો સાધો નથી, અપરાધનો એક્કો છે. શાતિર અપરાધી બાબુ ડોન વિરુદ્ધ અગાઉ મારામારી, અપહરણ, લૂંટ, બળજબરીથી જમીન પડાવી લેવી સહિતના સંખ્યાબંધ ગુના નોંધાયા છે અને આ બાબુએ ઘાટે ઘાટના પાણી પીધા છે. એમનો દીકરો છે, એના લગ્ન કરેલા હતા અને એના દીકરાનો ઘર સંસાર બરોબર ચાલતો નહોતો એટલે એમને સમાધાન કરવું હતું એમના સામેવાળા વેવાઈ પક્ષ સાથે અને સમાધાન પેટે આ જે મનુભાઈ છે એમને એમણે મળ્યા હતા અને મનુભાઈ એમનો કોન્ટેક આ બાબુભાઈ ઝાપડા સાથે કરાવ્યો હતો અને કટકે કટકે આ સમાધાનના બહાને એમણે એમની પાસેથી 1 કરોડ 2 લાખ 71 હજાર રૂપિયા જેટલા પૈસા લઈ લીધેલા હતા. હાલ તો પોલીસે આ બાબુ ડોનની ગેંગને ઝડપીને રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ એક સામાન્ય બાબુડાને ડોન કોણે બનાવ્યો તે પોલીસ સારી રીતે જાણે છે. પોલીસની ઢીલી નીતિને કારણે આ બાબુ જેવા લોકો બિલાડીમાંથી વાઘ બને છે. બાદમાં પોલીસ તેને ઝડપીને વટ પાડે છે, પરંતુ જો પોલીસે પહેલા જ સાવધાની રાખી હોત તો આજે બાબુ જેલમાં જિંદગી કાઢતો હોત.
ક્રિમિનલ માટે હરનીશ જોશી, વીટીવી ન્યૂઝ, મોરબી.